બટાકાનું આ વખતે ઘણું ઉત્પાદન થયું છે, જો કે બટાકાના ભાવ તળિયે જતા મહેસાણાના વિજાપુરના ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. વિજાપુર તાલુકાના કાંઠા વિસ્તારના આથીપુરા, હીરપુરા, જેપુર જેવા ગામમાં બટાકાની હરાજી શરૂ કરવામાં આવી છે, પરંતુ બટાકાના ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતો અત્યારે પરેશાન થયા છે. ગત વર્ષે બટાકાનો પ્રતિ મણનો ભાવ ₹200 હતો, જ્યારે ચાલુ વર્ષે એક મણનો ભાવ માત્ર ₹100 મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોએ અત્યારે કાળા આંસુએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સારા ભાવ મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મહત્વનું હતું કે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉત્પાદન બાદ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પણ બટાકાનું ઉત્પાદન વધ્યું છે, તેથી તેમની ગુજરાતના બટાકાની માંગ ઘટી છે. તો ગુજરાતમાં પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે, જોકે હવે માંગ ઘટતા ભાવમાં ઘટાડો થયો છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું કહેતા હતા કે 2022માં ખેડૂતોનો ભાવ ડબલ થશે, ત્યારે 2023માં બટાકાનો ભાવ અડધા કરતાં પણ ઓછો થયો. હવે આ ખેડૂત આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. લોકોના બેંકોની લોનો ઊભી છે, 31 માર્ચે લોકોના પૈસા ભરવાના હોય છે, ખેડૂતો પાસે પૈસા નથી, તો પૈસા લાવવા તો ક્યાંથી લાવવા, તો ખેડૂત આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. તો સરકારને અપીલ છે, ગુજરાત સરકારને અપીલ છે કે આમાં કંઈક સબસિડી કરી, કોઈક નિકાસની છૂટછાટ કરીને આમાં 2 પૈસા મળે ખેડૂતને અને પોષણક્ષમ ભાવ મળે એવું કંઈક કરે એવી મારી નમ્ર વિનંતી છે. ભાવ બધા બટાકાના 70 થી 100 રૂપિયાના ભાવ ચાલે છે સાહેબ, અને બટાકામાં ખરેખર ખેડૂતોને જબરજસ્ત નુકસાન, ભયંકર નુકસાન ચાલે છે. કે કંઈક વીઘો બટાકો વાવે ને તો એને 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચો પડે છે. આ મારું પોતાનું જ બટાકું છે, 2.5 વીઘાનું બટાકું છે. લોન લીધેલી છે, ત્રીજા મહિનામાં લોન ભરવાની હોય, પણ લોનના પૈસા એવું નાઈ શકે એવાને ખેતીમાં, અને ખેતી એટલી બધી મોંઘી અને એટલી બધી વિકટ પરિસ્થિતિ થઈ છે કે ખેતી કરવા ખેડૂત કોઈ તૈયાર જ નથી.